હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિન્ટર સ્પેશિયલ કોથમીરની લીલી ચટણી અને સાથે દક્ષિણ ગુજરાતમાં ઘરે ઘરે બનતા નાન કે તંદૂરીને પણ ટક્કર મારે એવા તેલ વગરના જુવાર અને ચોખાના પુડલા બનાવીશું. તો સૌથી પહેલાં આપણે જુવાર અને ચોખાના પુડલા બનાવવા માટે લોટ તૈયાર કરી લઈશું. તો એના માટે અહીંયા મેં 1 કપ ચોખાનો લોટ લીધેલો છે, પરંતુ ફ્રેન્ડ્સ આ ચોખાનો લોટ મેં જે બજારમાં તૈયાર મળે છે ને તે નથી લીધો, કેમ કે તે એકદમ પાવડર જેવો હોય છે અને તેના પુડલા નથી બનતા. અને આ પુડલાનો લોટ બજારમાં જે લોટ મળે છે ને એના કરતાં થોડો એવો જાડો હોય છે. તો મેં આ ઘરે તૈયાર કરેલો લોટ લીધેલો છે. અને જો તમારી પાસે ઘરમાં ઘરઘંટી હોય તો કોલમ કે બાસમતીના ચોખા સિવાય આ રીતના જે થોડા જાડા ચોખા આવે છે એમાંથી તમે ઘરઘંટીની 2 નંબરની જાળીથી તમે ઘરે જ પુડલા માટેનો એકદમ પરફેક્ટ લોટ તમે તૈયાર કરી શકો છો. અને સાથે 1/3 કપ મેં જુવારનો લોટ લીધેલો છે. ફક્ત ચોખાના પુડલા પણ તમે બનાવી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, આ લોટમાં મીઠું નથી ઉમેરવામાં આવતું. હવે આ લોટને પણ આપણે એકદમ સરસ રીતે મસળવાનો છે, તો જ આપણા પુડલા એકદમ ટેસ્ટી અને મીઠા એવા તૈયાર થશે. તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ તૈયાર કરવાનો છે. તો અહીં મેં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. અને લોટની આ કન્સિસ્ટન્સી આવે પછી આપણે લોટને 3-4 મિનિટ માટે સરસ રીતે મસળવાનો છે. તો એમ કરવાથી લોટમાં હલકી એવી તમને ચીકાશ ફીલ થશે. તો 3-4 મિનિટ લોટને મસળ્યા પછી ફરીથી આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે. તો લોટ અહીં આપણે આ રીતેની એક ધાર પડે અને ઢોસાનું ખીરું હોય એ રીતેનો રાખવાનો છે. તો અહીંયા મેં 1 ગ્લાસ પાણી વાપરી લીધું છે. 5 મિનિટ માટે એને હવે સેટ થવા માટે રાખી દઈશું. તો લોટ સેટ થાય ત્યાં સુધી કોથમીરની ચટણી બનાવીશું. તો એના માટે અહીંયા મેં 1 કપ ડાળખા સહિત લીલી કોથમીર અને સાથે 5 મીડિયમ તીખા મરચાં, 6 લસણની કળી, 3 નાના ટુકડા આદુના અને 1 દેશી ટામેટું અને સાથે 1 નાની ડુંગળી લીધેલી છે. તો એકવાર તમે આ રીતે જરૂરથી ચટણી બનાવજો, બહુ ટેસ્ટી એવી તૈયાર થાય છે. તો અહીં મેં ડુંગળીને સમારી લીધેલી છે અને ટામેટાનો ડીટીયાનો ભાગ આ રીતે કટ કરી એની છાલ ઉતારી લઈશું અને વચ્ચેથી બીનો ભાગ કાઢી અને એના આપણે નાના નાના ટુકડા કરી લઈશું. હવે આ ચટણીને ખાંડણીમાં વાટીને બનાવશું ને તો જ બહુ ટેસ્ટી એવી તૈયાર થશે. પરંતુ બધી વસ્તુને આપણે એકસાથે નથી વાટવાની. પહેલાં આદુ, મરચાં અને લસણ એડ કરીશું અને એને આપણે આ રીતે સરસ રીતે વાટી લઈશું. તો આ વસ્તુ વટાઈ જાય પછી એમાં આપણે કોથમીર એડ કરીશું અને કોથમીરને સરસ રીતે વાટી લઈશું. તો કોથમીર સરસ રીતે વટાઈ જાય પછી ડુંગળી અને ટામેટાં એડ કરીશું અને હલકું એવું દરદરું એને પણ વાટી લઈશું. જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો એને સ્કીપ કરીને ફક્ત ટામેટું એડ કરીને પણ આ ચટણી બનાવી શકો છો. તો અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે વટાઈ ગઈ છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફરીથી આ રીતે સરસ રીતે વાટી લઈશું. તો ચટણી તૈયાર છે. આ ચટણી દાળ ભાત, ખીચડી કે રોટલી પરાઠાની સાથે તો તમે ખાઈ જ શકો છો, પરંતુ ચોખાના પુડલાની સાથે તો એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત છે. તો હવે આપણે જુવાર અને ચોખાના પુડલા બનાવીશું. તો એના માટે અહીંયા મેં એલ્યુમિનિયમનો તવો ગરમ કરવા માટે રાખી દીધો છે. અને જો તમારી પાસે આ રીતેનો તવો ના હોય તો રોટલી બનાવવા માટે જે આ રીતેનો તવો આવે છે એમાં પણ તમે આ પુડલા બનાવી શકો છો. હવે પુડલા તવા સાથે ચોટે નહીં અને તવાથી પુડલા સરસ રીતે ઇઝીલી અલગ થઈ જાય એના માટે તવો પરફેક્ટ ગરમ છે કે નહીં તે આપણે આ રીતે ચેક કરીશું. તો આ રીતે થોડું પાણી એડ કરવાનું અને આ રીતે પાણી રણકે એટલે સમજવાનું કે પુડલા માટે તવો એકદમ પરફેક્ટ છે. તો આ રીતે તવો સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની કે જેથી પુડલું બનાવતી વખતે આપણો હાથ વધારે પડતો દાઝે નહીં. તો આ રીતે એક પુડલું બને એટલો આપણે લોટ એડ કરીશું અને આ રીતે અંદરની તરફથી બહારની તરફ આવતા આપણે પુડલું બનાવી લેવાનું. અને પુડલું બની ગયા પછી ઉપરથી આ જે એક્સ્ટ્રા લોટ હોય એને આપણે આ રીતે હાથથી લઈ લેવાનો અને પુડલા એકદમ નરમ તૈયાર થાય એના માટે હાથમાં આ રીતે થોડું એવું પાણી લઈશું ને આ રીતે લગાવી દેવાનું. તો પાણી લગાવી દીધા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને પુડલા સોફ્ટ અને નરમ લાંબો સમય સુધી રહે એના માટે આ રીતે ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ માટે થવા દઈશું. તો અહીં
એક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ઉપરની સાઈડ પણ ડ્રાય થઈ ગઈ છે. તો આ રીતે પલટાની મદદથી આપણે પુલાવને તવાથી અલગ કરી અને આ સાઈડ પણ આપણે એકાદ મિનિટ માટે થવા દઈશું. અને પુડલા બનાવતા તમને હાથથી ના ફાવતું હોય તો તમે ઢોસાની જેમ કેવી રીતે બનાવી શકાય એની રીત મેં શેર કરી છે, તો મારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો. ફરીથી પલટાવી થોડી સેકન્ડ માટે થવા દઈશું તો પુડલાને શેકાતા 2-2.5 મિનિટ જેટલો જ સમય લાગશે. તો સરસ રીતે બે સાઈડ શેકાઈ ગયું છે અને એક પ્લેટમાં કાઢી લઈશું અને ફરીથી બીજો પુડલો બનાવતી વખતે તવામાં થોડું ઘણું આ રીતે કંઈક ચોટેલું હોય તો એને તમારે આ રીતે પલટાથી ક્લીન કરી ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો કરી દેવાની કે જેથી હાથ દાઝે નહીં. અને સેમ પ્રોસેસથી બનાવી લીધા પછી તમારે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને આજની રેસીપી થોડી પણ હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આવી જ રીતે બધા જ પુડલા તૈયાર કરી લીધેલા છે અને આટલા લોટમાંથી 6 જેટલા પુડલા તૈયાર થયા છે. તો આ રીતે ડબ્બામાં કપડું રાખી અને તમે પુડલા રાખી દેશો તો લાંબા સમય સુધી એ નરમ જ રહેશે. તો ચટણી તમે બનાવતા જ હશો, પરંતુ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. શાકની પણ જરૂર ના પડે ને, એટલી બધી ટેસ્ટી લાગે છે. ઉપરથી મેં કાચું સિંગ તેલ એડ કર્યું છે, એ ના એડ કરો તો પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. ફરી મળીશું ત્યાં સુધી. થેન્ક્સ ફોર વોચિંગ.